सरकार द्वारा भले जाहेरातो करवामां आवती होय कि खेडूतो पोतानो माल वेचवा मार्केटमां बेरोकटोक रीते जई शकशे, परंतु आजे पण अंતરિયાળ વિસ્તારના ખેડૂતો પોતાના માલને વેચવા જતા માટે મુશ્કેલી અનુભવે છે. ખેતરોમાં પાકનો સોથ વળ્યો છે તો કેટલાક લોકોના મોલ ઘરે રાખવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ વિસ્તારો લોકડાઉનની સ્થિતિમાં છે, ત્યારે નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારના કેટલાક ખેડૂતો પોતાના માલને વેચવા જવા માટે મુશ્કેલી અનુભવે છે. વેપારીઓ આ વિસ્તારમાં માલ ખરીદવા આવતા નથી. ખેડૂતોનો ઉભો પાક બગડી રહ્યો છે તો અમુક ખેડૂતોએ પોતાના માલને પોતાના ઘરે મૂકી રાખ્યો હોવાથી આર્થિક મુશ્કેલીનો પણ અનુભવ થઈ રહ્યો છે. આખા દેશમાં લોકડાઉનને કારણે ઠેર ઠેર પોલીસની નાકાબંધી છે, જેને કારણે લોકો ડર અનુભવી રહ્યા છે. ખેડૂતોનો માલ તો તૈયાર છે, પણ મજબૂરી એ છે કે તેઓ પોતાના માલને બજારમાં વેચી શકતા નથી. પરિણામે ખેડૂતો પાસે પૈસા નથી. બાકીના માલને લણવાની મજૂરી આપવાના પણ આ ખેડૂતો પાસે પૈસા નહીં હોવાથી અમુક ખેડૂતોનો ઉભો પાક બગડી રહ્યો છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો, જેને લઈને ખેડૂતોની દશા બગડી છે. જે માલ બાકી વધ્યો છે તેમાં પણ ખાતરની જરૂર છે, પરંતુ ખાતર પણ મળી રહ્યું નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને બજારમાં જવા દેવામાં આવતા નથી, જેથી કરીને તે ખાતર પણ નથી લાવી શકતા. કોરોના વાયરસ જે આવ્યો છે એમાં અમને ખેડૂતોને એટલી બધી મુશ્કેલી આવી છે કે અમારે દવા દારૂ કે પછી ખાતર લેવા જવું હોય તો કોઈ પણ જગ્યાએ જવાતું નથી. પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધું છે સરકારશ્રીએ. જે બંદોબસ્ત ગોઠવ્યો છે એ બરાબર જ છે, ખેડૂત અને પ્રજાના હિત માટે જ ગોઠવેલું છે. પણ અમારે રેસ્ટલિંગની દુકાનમાં જવું હોય, ખાતર દવા લેવા જવું હોય તો પોલીસે અમને એમ કે લાઠીચાર્જ કરે છે, તો અમારે કેવી રીતનું બજારમાં જવું? અને કોઈ દુકાન ખુલ્લી રહેતી નથી, અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ લેવા જેવી હોય તે લેવાતું નથી, તો અમારી ખેતીમાં 100% નુકસાન છે. અને તારીખ 28/1 દિવસે રાત્રે 10-11 વાગે જે વરસાદ પડ્યો એની સાથે બરફ તૂટી પડ્યું છે, તો અમારી જે ઉનાળુ જે ખેતી છે એમાં 100% નુકસાન થયું છે. કોરોનાને લઈને લોકડાઉન કરાયું છે, જેનું ખેડૂતો પણ સમર્થન કરે છે, પરંતુ સતત વરસાદી આફતને લઈને હાલ ખેડૂતો પરેશાન છે. ખેડૂત દેવાદાર બન્યો છે, તેમની પાસે બીજી કોઈ જ આવક નથી. ખેડૂત પાસે પડી રહેલો માલ તે વેચી શકતો નહીં હોવાને કારણે તેને વળતર પણ મળતું નથી, જેથી તેઓ ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે. સરકાર કોરોના વાયરસને લીધે આખા લોકડાઉન કર્યું છે, એમાં સરકારનો વાંક નહીં અને બધાના દેશ માટે હિત માટે જ કર્યું છે. પણ જે નાનામાં નાનો માણસ છે, ખેડૂત વર્ગ, મજૂરી વર્ગ, એમને જીવન જરૂરી વસ્તુ પૂરતી મળતી નથી. અને ગામડામાંથી બહાર અમારા નજીક 2-3 કિલોમીટર તણખલા છે, અંદર જવાતું નથી, બજાર છે, માર્કેટ ખુલ્લી નથી. ખેડૂત પાસે 2-5 મણ કપાસ પડ્યો છે કહેવાય, હવે છૂટક વેપારીઓને આપવાનો હોય, હવે છૂટક વેપારીઓની દુકાનો ખુલ્લી નથી. અને ખાતર બિયારો, એટલે હમણાં અત્યારે અમારો ઉનાળુ પાકનું સિઝન છે, એટલે તલ છે, સૂંઢિયું છે, ઢોરોને જીવડાવવા માટે સૂંઢિયામાં ખાતર નાખવાની કટોકટી પર આવી જશે. ખેડૂત વગરીએ પાણી પાયશે કહેવાય, કારણ કે ખાતરોની દુકાનો બંધ છે કહેવાય. અત્યારે ખાતર મળતું નથી, હવે ખેડૂતને ખાતર નાખવું છે, પણ ખાતર નાખ્યા વગર સૂંઢિયો બી ઉસરવાનું નથી, એટલે ખેડૂતની કફોડી તીતી છે. ધરતીપુત્રોએ ચોમાસામાં નુકસાની વેઠ્યા બાદ માવઠાનો માર વારંવાર સહન કરતા ખેડૂતો દેવાદાર બન્યા છે. હવે લેણદારોથી મોઢું સંતાડવાનો વારો આ જગતના તાતને આવ્યો છે. ખેડૂતોને પાકમાં જે નુકસાની આવી છે, જેને કારણે સરકાર ખેડૂતોને મદદ કરે તેવી તે માંગ કરે છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનથી સૌથી વધુ કફોડી પરિસ્થિતિ ગરીબ ખેડૂતોની થઈ છે. યુદ્ધના ધોરણે આ ખેડૂતોના માલને બજાર સુધી લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યું છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બરોલી ગામે આપણે છીએ. આ દિવેલાનું ખેતર છે, આપ તસવીરમાં જોઈ રહ્યા છો. જે બરોલી ખાતે દિવેલાનો પાક છે તે તૈયાર થઈ ગયો છે, પરંતુ ખેડૂતોને ખેતરમાં જવા દેવામાં નથી આવતા, જેના કારણે દિવેલા પડી ગયા છે. જ્યારે કમોસમી વરસાદમાં નુકસાન થયું હતું, ખેડૂતોને તે પણ જવા દેવામાં નથી આવતા. હાલ દિવેલાનો પાક નીચે જમીન પર પડી રહ્યો છે, મોલ તૈયાર થઈ ગયો છે, પણ ખેડૂતોને ખેતરમાં પહોંચવા દેતા નથી, જેના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. નસવાડી તાલુકામાં અસંખ્ય ખેતરોમાં માલ તૈયાર થઈ ગયો છે, કપાસ વીણવાનો છે, તુવરનું કટિંગ કરવાનું છે, જેવી અસંખ્ય સમસ્યાઓ ખેડૂતોના માથે આવી પડી છે, અને જેના કારણે જે લોકબંધી છે તેનામાં મુશ્કેલી પડી રહી છે. ખેડૂતો હાલ દેવાના ડુંગર તળે દબાયા છે. સરકાર એક તરફ હપ્તા માફીમાં માટે રાહત આપે છે, પરંતુ ઘર ચલાવવું ખેડૂતોને મુશ્કેલ થઈ પડ્યું છે.